ઓકે, હવે આથવણ કારક કોને કહે છે? ને આથવણયુક્ત પીણાના ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવોનો ફાળો, માનવ કલ્યાણ માટે એટલે મનુષ્યના ઉપયોગ માટે, ઔદ્યોગિક ક્ષેત્રે એટલે ઉદ્યોગો દ્વારા સૂક્ષ્મ જીવો વડે મોટા પ્રમાણમાં ચોક્કસ ઉત્પાદન મેળવવામાં આવે છે. અને એ ઉત્પાદનમાં ખાસ કરીને કયું ઉત્પાદન? તો આથવણયુક્ત પીણા. અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક્સ. હવે જોજો કે આવા ઉત્પાદન માટે એ ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ જીવોને મોટા વાસણમાં સંવર્ધન કરવામાં આવે. એ મોટા વાસણને શું કહેવાય? આથવણકારક અથવા ફર્મન્ટેશન. અને હવે આપણે વાત કરશું આથવણયુક્ત પીણાના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. એ આથવણયુક્ત પીણામાં ઈસ્ટ સેકેરોમાઇસિસ સેર્વિસી, આ ઈસ્ટ દ્વારા અજારક શ્વસન કે આથવણ ક્રિયા વડે એ આથવણયુક્ત પીણા એટલે આલ્કોહોલિક પીણાનું ઉત્પાદન થાય છે. જેમ કે રમ, બ્રાન્ડી, વિસ્કી, વાઇન, આવા બધા પીણા. હવે એ સેકેરોમાઇસિસ સેર્વિસી એ બેકરી ઉદ્યોગમાં બ્રેડ ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય ત્યારે એને બ્રેકર્સ ઈસ્ટ કહેવાય. અને આવા આથવણયુક્ત પીણાના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય ત્યારે એને બ્રેવર્સ ઈસ્ટ કહેવાય. હવે જોજો એ આથવણયુક્ત પીણા છે એના પ્રકારનો આધાર કેના પર? તો કાચા માલ તરીકે લીધેલા ફળો ના રસ અને ધાન્યના પ્રકાર પર, અને બીજું એની ઉપર કરવામાં આવતી નિસ્યંદનની પ્રક્રિયા પર. અને એના આધારે પીણાના પ્રકાર બે છે, અનિસ્યંદિત પીણા અને બીજું નિસ્યંદિત પીણા. જો અનિસ્યંદિત પીણા હોય ને એ નિસ્યંદનની પ્રક્રિયા વિના ઉત્પાદિત હોય, આછા પીળા રંગના હોય ને ચોક્કસ ગંધ આવતી હોય, અને આ છે એકદમ ટ્રાન્સપરન્ટ પારદર્શક હોય ને એમાં ગંધ કે સ્મેલ નથી આવતી. આની અંદર કયા આવશે? અનિસ્યંદિત પીણામાં તો એક વાઇન, બીજું બિયર, અને આમાં કયું આવશે? તો રમ, વિસ્કી. રમ, વિસ્કી અને આ વાઇન અને બિયર, આ રમ, વિસ્કી અને બ્રાન્ડી એ નિસ્યંદિત છે. બે માર્ક્સ માટે આ પ્રમાણમાં સારો મુદ્દો છે. ઓકે.